संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। तो बेसिकली त्रीजा स्कंध में जे योग ना भगवान जे त्रीजा स्कंध एटले के सर्गलीला में त्यारे कपिल जी सांख्य योग नो ज्ञान आपी रहा छे। त्या योग में सभी जे योग जे छे ज्यां ज्यां योग ना जे अष्टांग जे अंगो जे छे अष्टांग आठ अंगो जे छे यम नियम आसन प्रत्याहार प्राणायाम समाधि। हाँ तो ध्यान रूप जे अंग जे छे ए अंग ना अंग तया कई रीते ए ध्यान प्रभु ना स्वरूप नो करवो योग ना अंतर्गत योग ना अष्टांग अंतर्गत એના થોડા શ્લોક અહીંયા ભાગવતમાં વર્ણિત કર્યા છે વર્ણન કર્યા છે અહીંયા શ્લોકમાં કે ભગવાનનું જે સ્વરૂપ જે છે એનો એક્સિલન્ટ ડિસ્ક્રિપ્શન આવે છે બધા પુષ્ટિ માર્ગીએ આ રોજ કરવા જોઈએ કરવા લાયક છે અને કરવાય જોઈએ એક્સિલન્ટમાં એક્સિલન્ટ શ્લોક છે આ ખબર નહીં બધા લોકો નવમ સ્કંદમાં જ બધા પાછળ પડતા હોય છે સોરી દસમ સ્કંદ તો દસમ સ્કંદમાં જોતા જોતા આવા જે એક્સિલન્ટ શ્લોકો છે એ તો ક્યાંક તો ગુમ થઈ જતા હોય છે કોઈને ધ્યાન નથી આવતા બધા શ્લોકો પણ ખબર નહીં ટીકામાં ધ્યાન ત્યાં આ શ્લોકોનો ઘણો રેફરન્સીસ આવતા હોય છે ટીકા અધ્યાયને કયો શ્લોક ભાઈ 28 નો અધ્યાય ને 13મો શ્લોક બરાબર બરાબર એ તો બધા કરે ત્યાં આનું વર્ણન આવતું હોય છે 28 થી 32 સુધીના બધા કરે આ જે તૃતીય અધ્યાય તૃતીય સ્કંધના જે યોગ અને સાંખ્યના જે શ્લોકો છે એમાં ભક્તિના પણ નિરૂપણમાં જે શ્લોકો છે કપિલજીએ કરેલા છે એ ભક્તિના પણ એટલા બધા રેફરન્સીસ છે કે એના વગર ભક્તિને સમજાવવી મુશ્કેલ છે કપિલજી એ ન સમજાવ્યું હોય તો ઇટ વેરી ડિફિકલ્ટ ભક્તિનો પ્રકરણ જ્યાં શરૂ થાય છે ત્યાં આ કપિલજીના શ્લોક ટાંકવા જ પડતા હોય છે જનરલી તમે ટીકા સાહિત્ય જુઓ તો તમને તો એમાં આ યોગના અંતર્ગત પ્રભુના ધ્યાનનો પ્રકાર અહીંયા વર્ણન કરવામાં આવ્યો છે અને એ ધ્યાન નો જે પ્રકાર જે છે એ પ્રકાર સમજાવવાના અંતર્ગત પ્રભુના સ્વરૂપના જે અંગ પ્રત્યંગની જે ધ્યાન કરવામાં બહુ જ અવાજ આવે છે એક સેકન્ડ બધાને મ્યુટ જ કરી દો ઓકે જે લોકો મ્યુટ ન હોય તે બધા મ્યુટ કરી દે નહીં તો પછી હું પરમેનન્ટલી જ મ્યુટ કરી દઈશ હવે એટલે બધાને મેં મ્યુટ કર્યા છે જેમને મ્યુટ અનમ્યુટ કરવું હોય ને તે સ્ટાર 6 પ્રેસ કરીને પછી મને બોલે હવે મને ફાવે નહીં વચ્ચે કોઈ પણ બોલે મને લિંક તૂટી જાય તો હું ક્યાં હતો
એટલે એ અંગ પ્રત્યંગની જે ધ્યાન કરવાના જે શ્લોક જે છે, કઈ રીતે ધ્યાન કરવું અને એ ધ્યાન કરતા કરતા એ સ્વરૂપનો જે અંગને એ જે રિસ્પેક્ટિવ જે અંગ જે છે જેનું ધ્યાન થઈ રહ્યું છે તેનો શું સ્વરૂપ છે એ અહીંયા સમજાવવામાં આવે છે આ શ્લોકમાં. એટલે આ જસ્ટ મિયરલી એમ ધ્યાન માટે નથી એમ ન ગણો. પ્રભુને શિંગાર ધરાવતો પણ આ યાદ રાખો, પ્રભુના જપ સમયે પણ યાદ રાખો. આ જસ્ટ ખાલી કઈ યોગ માટે નથી આપણા માટે. તો પુષ્ટિ માર્ગી આને થોડાક અલગ સેન્સમાં લેવું પડશે. એમને પછી પાછા પૂર્વ પક્ષ થાય કે આ તો ધ્યાન માટે જ છે, આ તો ધ્યાન માટે જ છે, ખરેખર તો નથી. ભાઈ ખરેખર ન હોય કે ધ્યાન માટે હોય, આપણા માટે તો એ ખરેખર જ છે. બધું આપણા માટે અમૂલ્ય છે આ. તો તેથી આને ડેફિનેટલી આપણે જોવા જોઈએ આ શ્લોકોને. એટલે આપણે એ શ્લોક જે છે 13 શ્લોકમાંથી શરૂ થાય છે. 13, 14, 15, 16, 17 અને 18 પછી ડાયરેક્ટ 21 શ્લોકમાં વધારે વર્ણન છે પ્રભુના સ્વરૂપનું. અને ત્યાં સુધી 33 શ્લોક સુધી થાય છે. તો પહેલો શ્લોક જે છે એ છે પ્રસન્ન વદનામ ભોજમ પદ્મ ગર્ભારુણે ક્ષણમ નીલોત્પલદલ શ્યામમ શંખચક્ર ગદાધરમ લસત પંકજ કિંચલ્ક પીત કૌશેય વાસસમ શ્રીવત્સ વક્ષસમ ભ્રાજત કૌસ્તુભ ભ્રાજત કૌસ્તુભામુક્ત કંધરમ. તો આ ઓકે, તો આ શ્લોક છે. આપણે સુબોધનીમાં આપણે જે છે આપણે જોઈ લઈએ. મહાપ્રભુજી જે છે એના આભાસમાં કહે છે તત્ર ભગવંતમ ધ્યાયેત ઇતિ વક્ષતિ કો ભગવાન ઇતિ આશંકાયામ પુરુષોત્તમસ્ય તદ્રૂપમ ઇતિ મનસા તદ્રૂપમ પરિકલ્પ્ય નિરંતરમ ચિંતનીયમ ઇતિ તદ્રૂપમ કલ્પનાર્થમ અનુવર્ણયતિ પ્રસન્ન વદનામ ભોજમ ઇતિ ષડ્ભિઃ. તો ભગવાનના ધ્યાનના પ્રકારમાં ભગવાનના ષડગુણો વર્ણન અહીંયા આ શ્લોકમાં કરવામાં આવ્યા છે. અને એ ષડગુણો જે છે એ 6 પ્રકારથી અહીંયા વર્ણન તેથી કરવામાં આવશે ભગવાનનું જ વર્ણન. અને એમાં તમે જોઈ શકો છો કે જનરલી અહીંયા તો એમણે ભગવાનના મુખના સ્વરૂપનું વર્ણન અહીંયા શરૂ કરેલો છે. પણ જ્યારે રેગ્યુલર જે આગળ જઈને 21 શ્લોકથી શરૂ થશે જે ધ્યાનનો પ્રકાર, ચરણથી ધ્યાનનો પ્રકારનો પ્રકાર છે. ધ્યાનનો પ્રકાર ચરણથી શરૂ થાય છે. ચરણ છે, પછી જાનુનું ધ્યાન, પછી ઉરુનો ધ્યાન. ઉરુ એટલે જંગા અને જાનુ એટલે ઘૂંટણ. જેને સંસ્કૃતમાં સમજમાં આવતી હોય તો ગુજરાતીમાં હું કહી દઉં, જાનુ માને ઘૂંટણ.
એટલે જ્યારે આપણે આ પ્રકાર જો તમે આરતીમાં પણ જોવામાં આવતા હોય છે, આપણે જ્યારે નિરાજન કરીએ છીએ ત્યારે પણ આ જ પ્રકાર હોય છે કે પ્રભુના ચરણારવિંદની પ્રથમ દર્શનમાં પણ એ પ્રકાર છે. જો કે અત્યારે તો કોઈને ખ્યાલ જ નથી, જે બધા દર્શનિયા જે ભગતડા જે છે ને મંદિરમાં જવા વાળા હવેલીઓવાદી, એમને તો આની કઈ ખબર જ ન હોય કે દર્શન થાય કેવી રીતે. દર્શનનો પણ એક પ્રકારનો સિસ્ટમ હોય, એક પ્રકારની એક શિષ્ટાચાર હોય છે કે દર્શનમાં પણ આવી રીતે બસ ગયા અને કર્યા દર્શન. ભાગવત વર્ણન કરે છે કે દર્શનનો પ્રકાર શું છે, ધ્યાનનો પ્રકાર શું છે. ભાગવતને કોઈને ખબર ન હોય કે કોઈને ભાગવત ખબર ના હોય, કોઈને તૃતીય સ્કંદ વાંચ્યો ન હોય, એને ખબર ન હોય. અને લે ધનાધન હવેલીમાં દર્શન કરવા દોડ્યા, હવેલી વાદીઓને ના ખબર પડે, આ ઘરમાં કરતા હોય ને જો સેવા એને ખબર પડે. આવા હવેલીમાં હા બધા જે શૃંગાર ને બધામાં એટલા બધા તે મોહિત થઈ જાય છે ને કે જાણે કે ભગવાને શૃંગાર ધર્યા જે છે એટલા માટે કે શૃંગારમાં મોહિત થઈ જાય ને ભગવાનના સ્વરૂપમાંથી ધ્યાન જ છૂટી જાય. આવ્યું ને સમજમાં? હવેલીમાં થાય છે શું પ્રકાર? એટલી બધી સજાવટ, એટલી બધી સજાવટ કે પ્રભુના તો દર્શન કરવાની મન જ ન થાય. સજાવટમાં જ ધ્યાન જતું રહે, પ્રભુના શૃંગારમાં ધ્યાન જતું રહે, આજુબાજુ જે સજાવટ હોય એમાં ધ્યાન જાય, પ્રભુના ચરણમાં ને મુખમાં તો ધ્યાન જ ન જાય. એ ચરણ અને મુખનો જોવાનો ટાઈમ જ ન હોય દર્શનમાં. તમે એનાલિસિસ કરજો, હવેલીમાં જે ધસારો કરે ને જે બધા, એ બધા આવા જ હોય, બધા ચાલુ ખાતાના, બધા પ્રવાહી જીવો. ચાલુ ખાતાના પ્રવાહી જીવો જ બધા આવા જ હોય, બધા ખબર જ ન પડે કે દર્શન કેવી રીતે કરવાના. આ હા હા હા, બધા આટલા બધા સજાવટ. હવે સજાવટ માટે નથી આ દર્શન, પ્રભુ માટે દર્શન છે, પ્રભુના દર્શન કરવાના છે, સજાવટના નથી કરવાના. ભાગવત શીખવાડશે કે કેવી રીતે આના દર્શન કરવા, પ્રભુના દર્શનનો પ્રકાર છે. તો એ પ્રકાર અહીંયા ભાગવત વર્ણન કરે છે કે પ્રથમ યુ સ્ટાર્ટ વિથ ચરણ. આ એમ સમજમાં? તો કેમ કે દર્શનમાં પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકૈ, દર્શનમાં તો પ્રથમ તો દીન ભાવ જોઈએ. આવ્યા ને બસ લે ધનાધન કર્યા દર્શન, એ કઈ ખબર જ ન પડે કઈ રીતે કરવાના. તો દીન ભાવ જોઈએ, દીન ભાવ નહીં હોય તો દર્શનની કોઈ યોગ્યતા નથી. તો એથી કરીને ભાગવત શરૂ કરે છે ચરણથી દર્શનનો પ્રકાર કે ધ્યાનનો પ્રકાર કે સ્વરૂપનો વર્ણનનો પ્રકાર. ચરણ એ ફર્સ્ટ છે. આયું ને, દીન ભાવના કેળવાય, મહાત્મિક જ્ઞાન કેળવાય તેના માટે ચરણ પર દ્રષ્ટિ પહેલા જવી જોઈએ. સ્ટાર્ટ તો ચરણથી જ થવું જોઈએ. આયું ને સમજમાં? કેમ કે એક વાત સમજો કે ભગવાન જે છે એ તો સર્વરસાત્મક છે. સર્વરસાત્મક હોવાના કારણે તમને સર્વભાવ સિદ્ધ થઈ ગયો હોય તો કોઈ વાંધો જ નથી કે તમે પ્રભુના મુખારવિંદમાં પ્રથમ જુઓ છો, આંખમાં આંખ મિલાવીને કે પ્રભુના ચરણમાં આંખ નીચી નમીને તમે દર્શન કરી રહ્યા છો, એમાં કોઈ વાંધો આવતો નથી. કેમ કે પ્રભુ સર્વરસાત્મક છે અને તમને એ સર્વરસાત્મકતાની સર્વભાવાત્મકતા તમને તમારા હૃદયમાં સિદ્ધ થઈ છે, તો એ કક્ષામાં તો તમને કોઈ વાંધો નથી. પણ જ્યારે તમે સાધન અવસ્થામાં હો, ભક્તિ માર્ગના સાધન અવસ્થામાં હો, તો દીન ભાવ વગર પ્રભુના મુખારવિંદમાં ડાયરેક્ટ જોવું એ દૃષ્ટતા છે. આ એમ સમજમાં? એ અને સમાનશીલ વ્યસનેશુ સખ્યમ. તો સખ્યમાં એ પોસિબિલિટી છે કે તમે આંખમાં આંખ મિલાવીને ડાયરેક્ટ તમે કન્વર્ઝેશન ચાલુ કરો. જે લોકોને સમજમાં ના આવતું તે મ્યુટ કરીને બોલે, નહીં તો હું તો ચાલ્યા જ કરીશ. હા, એટલે વચ્ચે ઇન્ટરપ્ટ કરવું હોય તો કરો, મને કોઈ વાંધો નથી આવતો. મેં બધાને મ્યુટ કરી દીધા છે એટલે સ્ટાર 6 કરીને તમે અનમ્યુટ કરશો.
એટલો બધો અવાજ આવે છે. તો સંભળાય છે ને બીજાને? એક જણા અનમ્યુટ કરીને કહી દો ને, તો હું તો હા સંભળાય છે દવલભાઈ, સંભળાય છે. હા તો એ હું એમ કે હા સંભળાય છે કે ડાયરેક્ટ સમાનશીલ વ્યસનેષુ સખ્યમ, એ તો સખ્ય ભાવ સિદ્ધ હોય તો ડાયરેક્ટ તમે જોઈ શકો. પણ જ્યારે આપણે વાત કરતા હોઈએ સાધન અવસ્થામાં, તો સાધન અવસ્થામાં તો ચરણથી જ શરૂ કરવું પડશે ને. ચરણ જે છે એમાં દીન ભાવ કેળવાય છે, કેમ કે ચરણ જે છે ત્યાંથી મહાત્મ્ય તેમનું સમજાય છે. કોઈ વ્યક્તિના ચરણ પર આપણે નજર રાખીશું ને તો એની મહાત્મ્યતા આપણે સ્વીકારીએ એમ કહેવાશે. સમજમાં આવ્યું? તો તેથી ચરણથી શરૂ થાય છે. આ આપણો પ્રકાર છે, આ શિષ્ટાચાર છે દર્શન કરવાની ને ધ્યાન કરવાનું. ઇવન આરતીનો શિષ્ટાચાર છે કે આરતી કેન યુ કેનોટ સ્ટાર્ટ આરતી ડાયરેક્ટ, ચલો મુખારવિંદ પર આરતી લઈ ગયા. નો, એ ધેટ ઇઝ નોટ શિષ્ટાચાર. આ શાસ્ત્રીય શિષ્ટાચાર નથી, આ તો લૌકિક આચાર છે. પણ એ અને એ અજ્ઞાનમૂલક છે કે આ રાઈટ પ્રકાર આ છે જે ભાગવત વર્ણન કરી રહ્યું છે. સમજાય? સંચિ એટલે તેથી કરીને ભાગવત ધ્યાનનો પ્રકાર પણ ચરણથી ચાલુ કરી રહ્યો છે. જો તમે ચરણથી સ્ટાર્ટિંગ છે સ્વરૂપનું વર્ણન, કેમ કે ભક્તિ માર્ગમાં કે કોઈ પણ માર્ગમાં જે સાધન કરી રહ્યો છે એ પોતે પોતાના જે દોષ જે છે એની નિવૃત્તિ તો કરવી જ પડશે. દોષ નિવૃત્તિ ન થાય તો આગળ ધ્યાન થાય નહીં. તેથી દોષ નિવૃત્તિ અર્થ પણ ચરણ ધ્યાન જરૂરી છે. તેથી કરીને ચરણ પ્રથમ દર્શનીય છે અને પૂજનીય છે. આઈ એમ શ્યોર. તેથી કરીને ચરણથી શરૂ કરવા જોઈએ દર્શન. ડાયરેક્ટ મુખારવિંદ પર થોડી દૃષ્ટતા આવતી હોય છે, અનલેસ તમે સર્વભાવ કે સર્વાત્મભાવ તમને સિદ્ધ હોય. અનલેસ એ વાત જુદી છે, પણ જ્યાં સુધી સાધન અવસ્થામાં ત્યાં સુધી તો આપણે દૃષ્ટતા ન કરવી જોઈએ. શિષ્ટાચાર આ મેન્ટેન કરવો જોઈએ. એક એક શિષ્ટાચાર મતલબ કે પ્રોટોકોલ, એક પ્રોટોકોલ છે ભગવાનના સ્વરૂપનો દર્શનનો. તો જે ચરણ જે છે થી શરૂ થાય છે, એનાથી ઉપર જાનું જે છે, સંસ્કૃતમાં તેને જાનું કહેવાય ને ગુજરાતીમાં એને ઘૂંટણ કહેવાય. તો ઘૂંટણ જે છે એ જાનું, તો બંને જાનું પર પછી ધ્યાન કરવું જોઈએ. બંને પ્રભુના જે જાનું જે છે એમનું ધ્યાન કરવું જોઈએ, યા તો દર્શન કરવા જોઈએ. ને પછી ઉરુ, ઉરુ માને જંઘા, જાંઘ. સમજમાં આવ્યું ને? તો ઉરુનો દર્શન કે ધ્યાન કરવા જોઈએ. પ્રભુના જે ઉરુ પ્રદેશ જે છે, જંઘાનો પ્રદેશ છે તે, તો એનો પણ એક શ્લોક છે. ઉરુ સુપર્ણ ભુજયો રધિશોભમાના ઓજો નિધિ અતસિકા કુસુમ આવભાસૌ વ્યાલંબી પીત વરવાસસી વર્તમાન કાંચી કલાપ પરિરંભી નિતંબ બિંબમ. તો આ મને ચરણના ધ્યાનમાં પ્રભુના સર્વતાપનાશકત્વ, ભક્તિ પ્રતિપાદક અને મહાત્મ્ય જ્ઞાન રૂપતા એ પ્રાપ્ત થાય છે. અને છેલ્લો છે પાપ નિવર્તકત્વ. તો આ ચાર પ્રાપ્ત થાય છે ચરણના ધ્યાનથી. સમજમાં એમ? હું અત્યારે તો બહુ જ ઇન્ટ્રોડક્ટરી આપું છું, પછી આપણે જ્યારે જોશું અંદર ત્યારે આપું તમને વધારે, આપણે સુબોધનીજી પ્રમાણે જશું. પણ ચરણથી મેં તમને જ્યારે સમજાવ્યું મહાત્મ્ય જ્ઞાન, તો મહાત્મ્ય જ્ઞાન મળે છે ચરણથી. આપણે પ્રભુનું મહાત્મ્ય સ્વીકારીએ છીએ. લોકમાં પણ તમે જોશો તો ચરણમાં જેનું ધ્યાન હશે તો એ જેના ચરણ આપણે ઝૂકી રહ્યા છે, નમી રહ્યા છે, તેની આપણે મહાનતા સ્વીકાર કરી રહ્યા છે.
એથી મહાત્મ્ય જ્ઞાન પૂર્વક મહાત્મ્ય જ્ઞાન આપણને સિદ્ધ થઈ શકે છે જ્યારે આપણે ચરણની ઉપાસના કરીએ ત્યારે. સેકન્ડ રીઝન ચરણનો એ છે કે ચરણ મર્યાદા ભક્તિ પ્રતિપાદક છે. ચરણમાં બંને ભક્તિ પ્રાપ્ત થાય છે, મર્યાદા ભક્તિ પણ પ્રાપ્ત થાય છે અને એક ચરણ પ્રભુનો પુષ્ટિ પ્રતિપાદક છે. તો ચરણ જે છે એ ભક્તિ પ્રતિપાદક પણ છે, આ એમ સમજમાં. અને પછી ત્રીજો પણ ચરણનો ધર્મ એ છે કે એ પાપનાશક છે, કે પાપનાશક છે, કે દોષ નિવર્તક છે. તો એ પણ ચરણનો ધર્મ છે. તેથી જ્યાં સુધી દોષનું નિવર્તન ન થાય ત્યાં સુધી આપણે આગળ પ્રભુના અંગોનો આપણે અધિકાર પ્રાપ્ત નથી થતો. ચરણનો અધિકાર બધાને છે, સમજમાં આવ્યું? પણ દોષ ની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી તો આપણે આગળ નથી જઈ શકતા. અને મુખારવિંદ પર તો ડેફિનેટલી અધિકાર પ્રાપ્ત નથી થતો જ્યાં સુધી ચરણમાં દ્રઢ માને ચરણ નો આશ્રય ના હોય ત્યાં સુધી તો મુખારવિંદ પર આપણે જઈ નથી શકતા. તેથી ચરણનો સ્વરૂપનો ડિસ્ક્રિપ્શન પહેલા કરવામાં આવ્યું છે. પછી જાનુ આવે છે. જાનુમાં બેઝિકલી જે લક્ષ્મીજી જે છે બ્રહ્માનંદ રૂપા લક્ષ્મીજી જે છે તે જાનુની સેવા કરતા હોય છે. જે ભગવાન શયન કરતા હોય છે એ શયનસ્થ ભગવાન ની જે સેવા જે છે ચરણ સેવા એ જાનુ ની સેવા લક્ષ્મીજી કરતા હોય છે. આ એમ સમજમાં. તો ત્યાં જાનુનું પણ ડિસ્ક્રિપ્શન લક્ષ્મીજીના લક્ષ્મીજી કેવી રીતે કરી રહ્યા છે એની ઇમ્પોર્ટન્સ શું છે એ પણ અહીંયા ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. જાનુ દ્વયમ જલ જલો ચ નયા જનન્યા લક્ષ્મી અખિલસ્ચ સુરવંદિતયા વિધાતુઃ પૂર્વોર નિધાય કર પલ્લવો જશાયત સંલાલિતમ તથી વિભોર ભવસ્વ કુર્યાત. તો એનાથી જાનુનો પણ સ્વરૂપ વર્ણન કર્યો છે. આગળ જઈને ઉરુનો ડિસ્ક્રિપ્શન આવે છે. ઉરુ માને જંગા, મેં એમ કહ્યું તેમ જાંગ. અને એક વાત સમજો, ઉરુ જે છે ને એ પોઈન્ટ ઓફ સેન્ટ્રલ ગ્રેવિટી છે. ઉરુનો પ્રદેશ ઇટ્સ અ મિડલ પોર્શન ઓફ ધ એન્ટાયર બોડી. સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે ને એ ઉરુ પર જઈને અટકે છે કોઈ પણ વસ્તુની, નોટ જસ્ટ બોડી, કોઈ પણ વસ્તુની સેન્ટર ઓફ ગ્રેવિટી ડિસાઇડ કરવી જોઈએ. અને સેન્ટર ઓફ ગ્રેવિટી ડિસાઇડ થાય તો એ કંટ્રોલમાં રહે, સમજમાં આવ્યું? એવી રીતે ઉરુ પ્રદેશ જે છે એ ભગવાનની એ અંગ છે કે જ્યાં સેન્ટ્રલ ઓફ ગ્રેવિટી હોય છે એ. અને તેથી કરીને જ્યારે ભગવાનને ગરુડ આસન થવું હોય, ગરુડ પર આશ્રિત થવું હોય તો ઉરુ પ્લેઝ અ મેજર રોલ. કેમ કે સેન્ટર ઓફ ગ્રેવિટી કંટ્રોલ ના હોય તો પડી જાય, તમે રાઈડ જ ન કરી શકો. જેમ કે ઘોડા પર બેઠા હો, તમે ઘોડા પર રાઈડ કરો તો તમે કોની પર? સેન્ટર ઓફ ગ્રેવિટી પર જ ભાર દો ને એને કંટ્રોલ કરવા માટે. નહીં તો વન સેન્ટર ઓફ ગ્રેવિટી જો છૂટી જાય કંટ્રોલ તો આખી બોડી કંટ્રોલમાં છૂટી જાય ને, આખી બોડી પડી જાય પાછી. આવી સમજમાં. ઉરુ જે છે એનાથી તમે જેની પર તમે રાઈડ કરી રહ્યા છો, હવે પ્રભુ જે છે ગરુડ આશ્રિત છે. આપણે લોકમાં આપણે દ્રષ્ટાંત જે તો જ્યારે હોર્સ રાઈડિંગ હોય તો હોર્સ રાઈડિંગમાં પણ ગુરુનો જ તો ઇમ્પોર્ટન્સ હોય છે ને. તો હોર્સ રાઈડિંગ કરીને જો પછી જો મજા આવે તમને, તમારી ઉરુ જો સારી હોય ને જંગા તો તમે હોર્સ રાઈડિંગ કરી શકો, નહીં તો હોર્સ રાઈડિંગ ન કરી શકો. તો જ્યાં પ્રભુને કાલરૂપ ગરુડમાં આશ્રિત થઈને ચેષ્ટા કરવી હોય ને તો ઉરુ પ્લેઝ અ મેજર રોલ. તેથી કહે છે ઉરુ સુપર્ણ ભુજયોર અધિશોભમ. સુપર્ણ ભુજયોર એટલે ગરુડ. તો ઉરુ સુપર્ણ ભુજયોર અધિશોભમાં ના ઓજો નિધિ અતસિકા. અતસિકા એટલે એક પ્રકારનું ફૂલ છે અતસિકા.
श्याम वर्ण फूल छे तो अतसिका कुसुम अवभासौ व्यालंबी पीत वर वाससी वर्तमान कांची कलाप परिरंभी नितंब बिंबम ए अपने आगर जोश में पण उरुनो पछी स्वरूप ना वर्णन पछी नाभि हृदम भुवन कोशक गोदरस्तम नाभि नो वर्णन आवे छे। एवी रीते आरती में एक प्रकार छे के चरण जानु उरु नाभि तो केम के नाभिमांथी सर्व जगतोत्पत्ति छे तेथी करीन नाभि हृदम भुवन कोश गोदरस्तम कही रह्या छे तो प्रभु ना नाभि नु पण अहीं वर्णन छे अने भुवनात्मको यह कमल कोश तेथी करीने भुवन कोश गुहोदरस्तम कही रह्या छे। आपणे जोशमां आगळ वधारे अत्यार तो हुं नहीं लउं। પ્રભુના વક્ષસ્થળ પર પછી ધ્યાન ધરવું એમ કહી રહ્યા છે, પ્રભુના વક્ષસ્થળનું ધ્યાન ધરવું તો વક્ષસ્થળનો જે વક્ષસ્થળમાં પ્રભુના શ્રીવત્સ ચિહ્ન આદિ છે, કૌસ્તુભમણિ કંઠમાં ધારણ કરે છે, એ બધું વક્ષસ્થળના એરિયામાં આવતું હોય છે તો પ્રભુના જે શ્રીવત્સ ચિહ્ન છે એનાથી પ્રભુની જે બ્રહ્માનંદ શક્તિ જે છે લક્ષ્મીજી તેમનો વાસ વક્ષસ્થલમાં કયો છે। પ્રભુના જે કંઠનમાં જે કૌસ્તુભમણિ જે છે તો એ કંઠમાં આભરણ તરીકે જે ધારણ કરે છે કૌસ્તુભને, તે કૌસ્તુભનો પણ અહીંયા સ્વાત્મ જ્યોતિ રૂપથી કૌસ્તુભનો પણ વર્ણન છે। તેથી આ વક્ષોધિવાસ ઋષભસ્ય મહાવિભૂતે પુંસા મનોનયને વૃત્તિમાં દધાનમ કંઠમ ચ કૌસ્તુભ મણેર અધિભૂષણાર્થમ કુર્યાન મનસ્ય અખિલ લોક નમસ્કૃતસ્ય। તો એથી આ રીતે પ્રભુના વક્ષસ્થલ પ્રભુના કંઠમાં આભરણ તરીકે જે કૌસ્તુભમણી જે છે ધારણ કરે છે પ્રભુ, તો એ કૌસ્તુભમણીનો પણ વર્ણન અહીંયા આવે છે, કેમ કૌસ્તુભમણી ધારણ કરે છે, કેમ શિવસ્ત ચિહ્નનો શું સ્વરૂપ છે વગેરે વગેરે, તો એ અહીંયા પ્રભુના વક્ષસ્થલમાં હોય છે તેથી એ બધાનું વર્ણન અહીંયા મળે છે આપણને। આગળ જઈને પ્રભુના બાહુઓનો વર્ણન છે, ચતુર્બાહુ છે, ચતુરાયુધ ધારણ કરે છે તે ચતુર્બાહુ છે। અને બેઝિકલી પ્રભુના જે બાહુમાં જે ક્રિયાશક્તિ વિદ્યમાન છે, ક્રિયાશક્તિનો સોર્સ જે છે શ્રી પ્રભુના બાહુરૂપ છે, શ્રી પ્રભુના બાહુના માંથી ક્રિયાશક્તિનો ઉદ્ગમ થાય છે, શ્રી પ્રભુના વક્ષસ્થલમાંથી સ્નેહશક્તિ રહે છે અને શ્રી પ્રભુના બાહુ જે છે ક્રિયાશક્તિ રૂપ છે। તો તેથી કરીને બાહુમાં જે તત્તદ આયુધ ધારણ કરે છે તેમનું પણ અહીંયા સ્વરૂપનું વર્ણન છે। બાહુશ્ચ મંદરે ગિરે પરિવર્તને ન નિર્ણિક્ત બાહુ લયાન ધિલોક પાલાન સંચિંતયે દૃષ્ટાર્મ સહ્યતે જ શંખમ ચ તત્કર સરૂરુહ રાજહં સંતાય। તેથી કરીને બાહુમાં વિરાજમાન જે આયુધ તરીકે શંખ અને ચક્ર જે છે અને સરોરૂહ કમલ અને આગળ જઈને ગદાનું પણ વર્ણન આવશે, પણ આ શ્લોકમાં શંખ ચક્ર ને કમલનું વર્ણન છે। પ્રભુના ગદાનું અને પ્રભુના જે કીર્તિ રૂપ માલા ધારણ કરે છે તેનું પણ અહીંયા આવે આગળ જઈને દર્શન એટલે ધ્યાનનો શ્લોક આવે છે। કૌમોદિકિમ ભગવત દયિતામ સ્મરેત દિગ્ધામરાતિ ભટશોણિત કર્દમેન માલામ મધુવ્રત સમૂહ ગિરોપધિષ્ટામ ચૈત્યસ્ તત્વમલમ મણિમસ્ય કંઠે। તો કૌમોદિકી રૂપ જે ગદા જે છે, ગદાનું નામ કૌમોદિકી છે, ચક્રનું નામ જે છે તે સુદર્શન છે,
तो कौमोदी किम भगवतो दयिताम स्मरेत, तो भगवान ना जे हस्तमा विराजमान जे कौमोदी की कदा छे तेनु पण स्मरण अने शू स्वरूप छे ते अहीं करवामां आव्युं छे, केवी रीते एनु ध्यान धरवुं जोईए ते, अने एमां प्रभुना माला जे छे ते कीर्ति रूप छे, तो जे कीर्तिमान होय ते माला धारण करे, प्रभुनी जे कीर्ति रूप माला जे छे, यश रूप माला छे, यशो वर्णन रूप माला, अने एमां ए मालामां जे इर्दगिर्द जे मधुव्रत छे माने भृंगी माने भ्रवर, એ પણ અહીંયાનું ડિસ્ક્રિપ્શન છે. અને પછી આવે છે ભગવાનના મુખારવિંદનું દર્શન. તો જોયું ને કેટલો છેલ્લે આવે છે ભગવાનના મુખારવિંદનું દર્શન. તો બેઝિકલી ભગવાનના મુખારવિંદના દર્શનમાં નવવિધ રસ વિદ્યમાન છે, અને નવરસાત્મક ભગવાન ભગવાનના મુખારવિંદ હોવાથી નવ ભગવાનના પ્રત્યંગનો વર્ણન છે. મુખમાં ઘણા બધા અંગો વળી પાછા છે, પ્રત્યંગો, તો એ નવરસાત્મક ભગવાન મુખારવિંદ છે. નવરસાત્મક અને દશમ જે છે એ ભક્તિરસ એમ પણ કહી શકીએ છીએ આપણે. તો એ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ભગવાનના મુખારવિંદને તમે જોશો દરેકે દરેક અંગનો જેટલા પણ વર્ણન છે નવ નવ થાય છે ટોટલ મળીને. વૃત્યાનું કંપિત ધીહે હે ગૃહીત મૂર્તે સંચિંતયે ભગવત વદનારવિંદમ યદ વિસ્ફુરન મકર કુંડલ મંડિતેન વિદ્યોદિતાકમ વિદ્યોદિત કમલ વિદ્યોદિતામ અમલ કપોલ મુદારનાસમ યદ શ્રીનિકેત મલિભિહિ પરિશિવ્યમાણમ ભૂત્યા સ્વયા કુટિલ કુંતલ વૃંદજુષ્ટમ મીનદ્વયમ અધિક્ષેપિત અબ્જ નેત્રમ ધ્યાય મનોમય મતંદ્રિત ઉલ્લસતુ. તો અહીંયા પણ ભગવાનના મકર કુંડલ જે સાંખ્ય યોગ રૂપ છે તેનું વર્ણન છે. ઉદાર નાસ નું વર્ણન છે, નાસાનું વર્ણન છે, ઉદાર નાસા ઉદારા નાસા બેઝિકલી, કારણ કે પછી સ્ત્રીલિંગ છે એટલે એમાં કુટ. પછી ભગવાનના જે કુટિલ કુંતલ છે એનું વર્ણન છે. મીનદ્વયસ્ય સ્યમ અધિક્ષિપત, તો ભગવાનના જે નેત્રદ્વય છે મીન રૂપ છે એનું પણ વર્ણન આવે છે. ભગવાનના કુટિલ કુંતલ જે છે એનું વર્ણન આવે છે. ગંડ મંડલનો માં સ્થિત જે સાંખ્ય યોગ રૂપ કુંડલ છે એમનો વર્ણન છે, મકરાકૃત કુંડલ. ભગવાનના મનનો વર્ણન આવે છે. ભગવાનના અતંદ્રિત ભૂ ભ્રુવ માને બ્રોહ નો વર્ણન આવે છે. તો આટલા બધાનો વર્ણન આવે છે. આઈ થિંક નવ થઈ ગયા ને, થયા કે નહીં થયા, નવવિધ થયા ને, જો કાઉન્ટ કર્યા હોય તો નવવિધ છે. ક્ષોત્રમ ચક્ષુ નાસા મુખ સોરી નાસા જે છે તે પછી શું રહ્યું, મન કુંતલ બીજું રહ્યું કઈ નેત્ર, આટલાનું વર્ણન થયું. આવી સમજવા.
તો સુઈ ગયા બધા કે જાગે છે બધા? ના ના જાગીએ છે. આમાં જોઈને ગણતા હતા કે કેટલા નવ થયા એમ. મ્યુટ કરી દીધા છે ને બધાને? હા, આમાં સુબોધિનીમાં નંબર આપીને લખેલું છે. હા, આગળ જઈને પ્રભુના જે હાસ્યનું વર્ણન છે, માને સ્મિત હાસ અને પ્રહાસ ત્રણનો વર્ણન છે. ત્રણેય જુદા છે, જો કે આપણે લોક દ્રષ્ટિમાં તો આપણે ત્રણેયને એક જ માનતા હોઈએ છે. વળી પાછું કોઈકનું એકો ચાલુ થઈ ગયો. એક સેકન્ડ, મારે વળી પાછું મ્યુટ કરવું પડશે. હા, તો સ્મિત જે છે, ભગવાનનો સ્મિત, ભગવાનનો હાસ અને ભગવાનનો પ્રહાસ, ત્રણેય જુદા હોય છે. અને સ્મિત જે છે એ સાત્વિક હોય છે, હાસ જે હોય છે રાજસ હોય છે, અને પ્રહાસ હોય છે તે તામસ હોય છે. તો તેથી કરીને ભગવાનના ત્રિવિધ ઇન જનરલ હાસનું વર્ણન અહીંયા ભગવાનનું કરેલું છે. સ્મિત માં જે ભ્રૂ હોય છે અને જે દંત હોય છે, દંતોનું દર્શન નથી થતું, ભ્રૂનો હલવું નથી હોતું. સ્મિતમાં જસ્ટ ખાલી હોસ્ટ હલતા હોય છે. સમજમાં આવ્યું? આ એમ સમજમાં. તો સ્મિતનો ગુણ સાત્વિક ભાવ હોય છે. હાસ જે હોય છે તેમાં ભ્રૂ હલતા હોય છે, અને જ્યાં ભ્રુવ હલતા હોય છે ત્યાં માયા પ્રકટ થતી હોય છે. કેમ કે અધરમાં લોભ સ્થિત છે, લોભાત્મક અધર છે. અધરથી હાસ થાય છે, અધરથી સ્મિત થાય છે. પણ જ્યારે એ સ્મિતમાં ભ્રીમંડલ જ્યારે હલતા હોય છે, બ્રોહ, તો એ કઈક જુદી જ ઇફેક્ટ કરતી હોય છે, અને તેથી તે રાજસ છે. એ શું ઇફેક્ટ છે એ બધું અહીંયા શ્લોકોમાં વર્ણન છે, એ પછી જ્યારે ડિસ્કસ કરશું ત્યારે જણાશે. અત્યારે તો હું જસ્ટ ઇન્ટ્રોડક્શન આપી રહ્યો છું દરેકે દરેક શ્લોકનું. તેથી કહે છે, હાસમ હરેર અવનતા અખિલ લોક તીવ્ર શોકાશ સાગર વિશોષણ અત્યુદારમ. જે હાસ જે છે એ તીવ્ર શોક અશ્રુરૂપ સાગર જે છે એને શોષણ કરનારું હોય છે. ભગવાન ભક્તના જે તીવ્ર શોક હોય છે, તીવ્ર શોક મતલબ કે અહીંયા વળી પાછું તમે પ્રવાહી કી શોક શોક નહીં ગણતા ભાઈ સાહેબ. શોક માને કે પત્ની દે તો અમારી જોડે, એને પુત્ર થતો નથી, ને ધન નથી થતું, એ બધા શોકોની વાત અહીંયા નથી. એને એ બધા શોકોને હટાવવા ભગવાનનું હાસ્યની કોઈ જરૂર નથી. સમજમાં આવ્યું ને? એટલે ભાઈ સાહેબ, એ તો કઈ તમે એ તો લાવતા જ નહીં અહીંયા, કે ભાઈ હાય હાય કઢી ન ખાધી, હાય હાય એ નથી અહીંયા શોક. ફાફડા ન ખાધા અને કઢી ન ખાધી એ હાય હાય નો શોક નથી અહીંયા. શોક કયો છે? ભક્તિ માર્ગીય શોક છે. કેમ કે મુખારવિંદ પર છીએ, તો એ તો એની તો જે મન જે છે મુખારવિંદ પર ત્યારે જ અટકે જયારે ભક્તિ માર્ગીય હોય ત્યારે. તો આવી સમજમાં. નહી તો શું છે, ભગવાન સારું કરે, ચરણ સ્પર્શ કરીને ચાલો, ભગવાન સારું કરે, કોઈને ટાઈમ ના હોય મુખારવિંદ પર ઝાંકવાનો. તો અહીંયા જે શોક જે છે એ શોક કઢી ન ખાધી હાય હાય એ શોક નથી, પણ અહીંયા શોક છે ભક્તિ માર્ગીય શોક. હાય સમજમાં. માર્ગીય ક્લેશ નો, તો ભક્તિ માર્ગીઓ નો ક્લેશ તો ભક્તિ માર્ગ રૂપ મુખારવિંદ જ શમન કરી શકે. તો જયારે ભગવાન હાસ કરે છે ત્યારે એ શોક દૂર થાય છે. એમ કે કેવી રીતે દૂર થાય છે તો જોશું. કેવી રીતે? ભગવાનના ઘણા બધા હાસ થી ઘણા બધા કાર્ય કરતા હોય છે. એક કાર્ય નથી થતું હાસ થી, જુદા જુદા કાર્ય થાય છે.
કે જોશું કેવી રીતે, બહુ સુંદર વર્ણન મહાપ્રભુજી કરેલું છે, એકદમ એક્સિલન્ટ વર્ણન છે, જુઓ તો તમને મજા આવી જાય, જરા માદક થઈ જાય એમ, કઈક નશો આવી જાય. વાંચો તો ને, એને કોઈને પુષ્ટિ માર્ગે ને પડી જ નથી આ બધા શ્લોકોની, તો આ વાંચે તો ખબર પડે ને. તો આ અચ્છા, હવે આગળ જે જે પ્રહાસ છે, પ્રહાસ માને અટ્ટહાસ કરવો, આય ને સમજમાં. અટ્ટહાસ મેને, અટ્ટહાસમાં એક ગુણ વધારે હોય છે કે તે દંતનો પણ દર્શન થતો હોય છે અને અવાજ પણ થતો હોય છે, એની જે સાઉન્ડ હોય છે તે પણ પ્રકટ થતી હોય છે. હાસમાં સાઉન્ડ નથી પ્રકટ થતો, સમજમાં આવ્યું, પણ પ્રહાસમાં એ સાઉન્ડ પણ જનરેટ થતું હોય છે. પ્રહાસમાં આપણને ખબર પડે કે જયારે કોઈ પ્રહાસ કરતું હોય, પ્રકૃષ્ટ હાસમ એથી પ્રહાસ, એટલે જોરથી હાસ કરવું, એને પ્રહાસ કહેવાય. તો પ્રહાસ થતું હોય ત્યારે તો આપણે સાંભળી હશે એને, હા અટ્ટહાસ કહીએ ને. તો પ્રહાસમાં દંતનો પણ દર્શન થતો હોય છે, પૂરા દંતનો દર્શન થતો હોય છે, અને અવાજ એટલે સાઉન્ડની ઇફેક્ટ પણ આવતી હોય છે ને, હાય ને સમજમાં. તેથી તે તામસ પણ છે, પ્રહાસ તામસ છે. પ્રહાસિતે પ્રહસિતે હિ દંતાપી પ્રકટા ભવંતી એમ કહે છે મહાપ્રભુજી, આવ્યું સમજમાં. દંત એટલા પ્રકટ થતા નથી કે સ્મિતમાં તો જરાય નહીં, પણ હવે ભગવાન દરેકે દરેક ઇફેક્ટ ક્રિએટ કરી શકે છે. કોઈને સાત્વિક ઇફેક્ટ કરી શકે છે, કોઈકને રાજસી ઇફેક્ટ કરી શકે છે, ને કોઈને તામસિક ઇફેક્ટ પણ કરી શકે છે. ભગવાન બધું કરી શકે છે. હા સ્મિત કરી દે તો સત પ્રકટ થઈ જાય, હાસ કરી દે તો રાજસ પ્રકટ થઈ જાય, અને તામસ તો મોહ પ્રકટ કરી દે, આવ્યું સમજમાં. તો એ તો કઈ પણ કરી શકે ભગવાન. તો ભગવાનના હાસમાં આવા બધા ગુણ છે, એ પણ અહીંયા ત્યાંથી ત્યાં અહીંયા પૂર્ણ થાય છે. ભગવાનના જે સ્વરૂપના ધ્યાનના જે શ્લોક છે અહીંયા સુધી પૂર્ણ થાય છે. ભગવાનના હાસ સુધી, પ્રહાસ સુધી ત્યાં સ્વરૂપનો એટલે માને શ્લોકોનું વર્ણન ત્યાં છે. ધ્યાનનો પ્રકાર ત્યાં સુધી પૂર્ણ થાય, ત્યાંથી. તો પેલા જે હવેલીવાદી હોય ને, એ લોકોને ના ખબર પડે આ, ઘરે ખબર, ઘરે કરતા હોય તો ખબર પડે ક્યારેક કે ચલો દસ ચરણના પણ દર્શન ક્યારેક કરવા જોઈએ. પણ એકચ્યુઅલી શિષ્ટાચાર તો એ જ છે કે ચરણથી જ શરૂ થવા જોઈએ, સમજમાં આવ્યું ને. એ આપણો શિષ્ટાચાર છે, ભૂલવો ન જોઈએ. આરતી પણ ચરણથી જ શરૂ થતી હોય છે. આજકાલના ખબર નહીં, એ બધા ખબર નહીં ક્યાં ક્યાંથી ગોળ 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 જાણે બીવડાવતા હોય એવી રીતે કરતા હોય છે આરતી. ખબર નહીં એ ક્યાં ક્યાંથી પ્રકાર થઈ ગયો છે, પણ આ પ્રકાર નથી. એકચ્યુઅલી ચરણથી શરૂ થતો હોય છે. તો અને દર્શનમાં તો બેઝિકલી એ પ્રકાર છે. વેણુ ગીતમાં જે કહ્યું છે કે પૂજામ દધુર વિરચિતામ પ્રણય અવલોક, અવલોકન જે છે પ્રભુનો એ પૂજારૂપ હોવો જોઈએ. લઈને ગયા મોઢું ચડાવીને દર્શન કરવા, કેટલો દુઃખી દુઃખી ભાવથી ગયા દર્શન કરવા, તો પ્રભુને ન ગમે, તમને તો ઓબ્વિયસલી ગમતું નથી, પણ ગયા છે તો કરી લો. એ પુષ્ટિ માર્ગમાં દર્શન કેવી રીતે કરવાય, હરણથી શીખો. હરિણ્યામ ધન્યાસ્તુ મૂળ મતયો અપી હરિણ્યેતા ધ્યાનંદ નંદન ઉપાત્ત વિચિત્ર વેશમ આકણ્ય વેણુ રણિત હસ્તુ કૃષ્ણ સારા પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોક, એમનાથી શીખો જરા, હા એમ સમજમાં. દર્શન જે છે એ તો એમનાથી શીખો. પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોક એ રીતે થવું જોઈએ. તો તેથી ચરણ થી લઈને મુખારવિંદ સુધીનું દર્શન કે ધ્યાનનો પ્રકાર આ છે. પ્રસન્ન વદનામ ભોજમ જે છે ત્યાં શરૂ કરીશું આપણે નેક્સ્ટ ટાઈમ. હજુ મેં તો શરૂ કર્યું છે નહીં કાંઈ, જસ્ટ ખાલી તમને ઓવરવ્યૂ આપ્યો આટલા શ્લોકોનો. તો શરૂ કરશું ત્યારે આપણે ઇન ડિટેલ આપણે કરશું એનું અંદર સુબોધનીમાં જે ડિસ્ક્રિપ્શન જે છે તે. અહીંયા કોઈ છે પ્રશ્ન કે અનમ્યુટ કરું? છે જ આમ તો બધા અનમ્યુટ જ છે હવે.
મને લાગે છે આજકાલ થોડા હવેલી હવેલીઓ વાળા અંદર ઘૂસતા રહ્યા છે આપણામાં, થોડા છે અંદર. આવી રીતે દર્શન કરવા હોય ને, કે ધ્યાન કરવું હોય તો ઘરમાં રહો, બહાર નહીં જાઓ હવેલીમાં. પ્રવાહ માર્ગ, પુષ્ટિ માર્ગ ગ્રહમાં જ છે. હવેલીમાં બધો પ્રવાહ પ્રવાહ અને પ્રવાહ જ છે. તો વી શુડ નોટ બી ઇન હવેલી માર્ગ, વિચ ઇઝ એબ્સોલ્યુટલી પ્યોર એન્ડ પ્યોર પ્રવાહી માર્ગ. એટલે આ રીતે ઘરે ધ્યાન ધરવું જોઈએ પોતાના ઠાકોરજીનું, પોતાના માથે જે સ્વરૂપ બિરાજે છે તેમના, એ ઠાકોરજીના સ્વરૂપનો જ ધ્યાનનો પ્રકાર આપણે કરવો જોઈએ, બીજા કોઈનો નહીં. પોતાના જે ઠાકોરજી છે, પોતાના માથે જે બિરાજે છે ઠાકોરજી, હવે એ બાલકૃષ્ણલાલજી હોય, એમને શંખચક્ર ગદા પદ્મ ના ધારણ કરતા હોય તો એવું ન માનવું જોઈએ કે અચ્છા અમારા તો બાલકૃષ્ણલાલજી છે, અમારામાં તો શંખચક્ર ગદા કશું છે નહીં. અરે તો પછી તો સમજ્યા જ નહીં ને પછી કાંઈ પણ તમે. તો એવું ના, એવા થોડા કઈ છે તમારા ઠાકોરજી કે એમને શંખચક્ર ગદા પદ્મ ન ધારણ કરી શકે. સર્વભાવથી સેવા કરવી જોઈએ, સર્વદા સર્વભાવે, તો એમાં શંખચક્ર ગદા કેમ ન ધારણ કરી શકે? કરી શકે છે. શ્રીવત્સ લક્ષ વત્સ વક્ષસમ કેમ નથી? છે, ડેફિનેટલી હોઈ શકે છે. તો એવા તો પૂર્વ પક્ષ ન કરવા જોઈએ. બેઝિકલી આવું રીતે પોતાના ઠાકોરજીનો ધ્યાન ધરવું જોઈએ, બીજા નહીં. આપણા માથે બિરાજતા હોય તેમના એ ઠાકોરજીનું આપણે ધ્યાન કરવું જોઈએ. અહીંયા છે કોઈ પ્રશ્ન કે રાખીએ? ઓકે, અહીં રાખીએ તો. દ્રઢયના ચરણન કેરો ભરોસો, દ્રઢયના ચરણન કેરો, શ્રીવલ્લભે નખ ચંદ્ર છટાબિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢયના ચરણન કેરો, સાધન ઓર નહીં આ કલી મે, જાસો હોય નિવેરો, સુર કહા કહે દ્વિધા ધરો, બિના મોલ કોચેરો ભરોસો, દ્રઢયના ચરણન કેરો. વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અભિનય મહારાજ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા સ્મિતાબેન તમે છો?